અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદમાં નરોડાની કન્યાશાળામાં મતદાન કર્યું આ સમયે તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા ગાંધીનગરના કલોલમાં મોટી સંખ્યામાં પોલીસે ખડગી દેવા સામે તેમણે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે શું કલોલમાં આતંકવાદી હતા એટલા માટે આટલી બધો બંદોબસ્ત ગોઠવાયો છે તો જગદીશ ઠાકોરે દાવો કર્યો કે ભાજપની પોલીસ અને ચૂંટણી પંચની મિલીબગતથી ચૂંટણી લડવામાં આવી રહી છે તો સાથે જ કહ્યું કે પ્રજા ઈચ્છતી હોય એ મુજબ કોંગ્રેસની સરકારમાં પ્રધાનો બનશે વર્ષ વર્ષ હા મારી ઈચ્છા હતી મને સવારથી એમ હતું કે મત આપવું જોઈએ આપણે એક મત માટે કેટલું બધું મહત્વ છે એક મતનું એક જણ ના જાય તો એ માણસને કેટલું ઓલું થાય એટલા માટે હું આવી છું ભાઈ મારી મનની ભાવના હતી કે મારે આ જવું જોઈએ એટલે હું આવી મને લખવા માં ચાર વર્ષ છે પાંચમું વર્ષ બી છે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ઉત્સવ ગુજરાતના મતદારો પોતાનો મત આપી આખા ગુજરાતમાં ફર્યો છું જે રીતે મતદારોમાં ઉત્સાહ છે કાર્યકરોમાં ઉત્સાહ છે અને આખી ચૂંટણી દરમિયાન જે શાંતિથી આખી ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે ગુજરાતના મતદારોનો આભાર પણ માનું મારા કોંગ્રેસના કાર્યકરો વિપરીત પરિસ્થિતિમાં અથાગ મહેનતને પરિશ્રમ કરીને કામ કર્યું છે તેમને અભિનંદન પણ આપું છું આ દેશની ચૂંટણી ગુજરાતની લોકસભા અહંકાર અને સત્ય વચ્ચેની સાચી વાત વચ્ચેની ચૂંટણી છે આખા ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને જાકારો મળી રહ્યો છે કોંગ્રેસના ઉમેદવારોના વધામણા થઈ રહ્યા છે અને એવા પરિણામો ગુજરાતમાં પણ આવશે તમે કયા ખાસ મુદ્દાઓને લઈને આજે વોટ કર્યો મેં કહ્યું ને કે આ દેશની એકતા અખંડિત રહે આ દેશનું સંવિધાન સલામત રહે આ દેશમાં ભાઈચારો રહે અઢારે આલમ આ દેશમાં સુખી સંપન્ન રહે એ માટેનો આ મત છે